चलो विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल में आप सर्वे नु हार्दिक स्वागत है। धोरण नौ विषय विज्ञान में लेक्चर नंबर छठा में चैप्टर नंबर चार परमाणु नु बंधारण। आज आप समस्थानिक तत्वों और समदलीय तत्वों विषय अभ्यास करवानो छे। आनी पहला आप तत्वों ने परमाणु क्रमांक और परमाणु दड़ांक है बराबर है एमना विषय कई रीते लखाय एना विषय ना प्रश्न भणी गया था, जेमा परमाणवीय क्रमांक से कई जगह दर्शावामां आवे छे, ई सिवाय परमाणवीय दड़ांक से बराबर छे ने कई जगह दर्शावामां आवे छे बराबर छे एमना विषे अभ्यास कर्या पछी आज आपणे समस्थानिको अने सम भारीय अथवा समदलीय तत्वो विषे अभ्यास करशुं। सौ प्रथम आपणे जोईए समस्थानिको एटले शुं, तो आपणने ख्याल छे के कुदरतमां घणा बधा एवा तत्वो छे के जेमनी अंदर इलेक्ट्रॉन अने प्रोटॉन की संख्या से समान हो परंतु न्यूट्रॉन की संख्या घनी बड़ी वक्त बदली जाती हुई है। तो जयरे न्यूट्रॉन की संख्या में फेरफार आए त्यारे परमाणु दल में फेरफार थाय, केम के अगाउ आपणे ए पण भणी गया छे न्यूट्रॉन अने प्रोटॉन की संख्या नो जयरे सरवाळो करीए त्यारे आपणे परमाणु दळांक मळे छे। तो जयरे न्यूट्रॉन की संख्या में फेरफार थाय तो परमाणु दळांक में पण फेरफार थतो जोवा मळे। तो परमाणु दड़ाक में जयरे फेरफार थाय तो एवं तत्वों ने एवं तत्वों तरीके ओळखवामां आवे छे एमना विषे जोईए। तो जे तत्वों परमाणु क्रमांक समान छे परंतु तेमना दड़ाक केवा छे जुदा जुदा होय छे तेवा तत्वों ने समस्थानिको कहेवामां आवे छे। हमणां ज आपणे वात करी के न्यूट्रॉन की संख्या ना कारणे परमाणु दड़ाक में शुं थाय छे फेरफार, परंतु परमाणु क्रमांक में फेरफार थतो नथी। तो एवा तत्वों के जेमनो परमाणु क्रमांक केवो होय सेम एटले के समान होय परंतु एनो दळांक केवो थई जातो होय परमाणु दळ केवो थई जातो होय जुदो जुदो, तो एवा तत्वोने आपणे एकबीजाना समस्थानिक तत्वो तरीके ओळखीए छीए। आपणे एक्झाम्पल तरीके आप्यो छे हाइड्रोजन, हाइड्रोजन छे तो एना ત્રણ સમસ્થાનિકો છે બરાબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે ઈ હાઇડ્રોજન પરમાણુ ની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો એક એક જ છે એટલે કે એનો પરમાણ્વીય ક્રમાંક તો પહેલો જ છે, પરંતુ અલગ અલગ જગ્યાએથી હાઇડ્રોજન પરમાણુના નમૂના લેવામાં આવે એનો અભ્યાસ કરવામાં આવે તો અભ્યાસ ઉપરથી એવું જાણવા મળ્યું કે અમુક હાઇડ્રોજનના પરમાણુમાં એકય ન્યુટ્રોન નથી, અમુક હાઇડ્રોજનના પરમાણુમાં એક ન્યુટ્રોન જોવા મળે છે અને અમુક હાઇડ્રોજનના પરમાણુની અંદર બે ન્યુટ્રોન જોવા મળે છે। હવે ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર થયો તો એ જ પરમાણુના દળાંકમાં પણ શું થશે ફેરફાર થશે, પરંતુ એના ક્રમાંકમાં કઈ ફેરફાર થશે નહીં કેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર નથી એટલા માટે હાઇડ્રોજન છે બરાબર છે એના કેટલા સંસ્થાનિકો આપણને આપ્યા છે તો કે ત્રણ જોઈએ આપણે વારાફરતી। સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે પરમાણુને તેના દળાંક અને ક્રમાંક સહિત જો લખવો હોય તો સૌથી પહેલા તો નીચેના ભાગ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક લખવામાં આવે છે, વચ્ચેના ભાગમાં તે તત્વની સંજ્ઞા લખવામાં આવે છે અને ઉપરના ભાગમાં તેનું દળાંક એટલે કે પરમાણુનું દળ લખવામાં આવે છે। તો એક પરમાણુ હાઇડ્રોજનનો એવો છે કેવો તો કેનો પરમાણ્વીય ક્રમાંક એક છે અને એવી જ રીતેનું પરમાણ્વીય દળ પણ એક જેટલું જોવા મળે છે। તો આવા હાઇડ્રોજનના પરમાણુને પ્રોટીયમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે। ત્યારબાદ બીજો હાઇડ્રોજન નો પરમાણુ આપણી પાસે એવો છે કે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન એક એક જ છે એટલે કે એનો પરમાણુ ક્રમાંક તો એક જ છે, પરંતુ ન્યુટ્રોન છે બરાબર છે એ પાછો ઓલી આની આગળનો જે પરમાણુ હતો પ્રોટિયમ એમાં એક ન્યુટ્રોન નહોતો, પરંતુ આજે આપણી પાસે પરમાણુ છે એમાં એક ન્યુટ્રોન છે એટલે પ્રોટોન એક અને એક ન્યુટ્રોન એ બેનો સરવાળો કર્યો તો આપણને ઈ તત્વનું એટલે કે તે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું મળ્યું બે જેટલું। પહેલાની અંદર પરમાણુ દળ એક હતું, બીજાની અંદર પરમાણુ દળ બે થઈ ગયું, બેના પરમાણુ ક્રમાંક કેવા છે એક એક જ। વ્યાખ્યા પ્રમાણે જોવો પરમાણુ દળાંક કેવા પરમાણુ ક્રમાંક કેવા છે તો કે સમાન છે, પરંતુ પરમાણુ દળાંક કેવા છે જોવો અલગ અલગ, પ્રોટિયમ છે એની અંદર દળાંક એક છે અને આ જ હાઇડ્રોજનનો પરમાણુ છે એમાં દળાંક કેટલું છે બે છે। તો આ જ તત્વ છે બરાબર છે આ તત્વને હાઇડ્રોજનનો સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે અને હાઇડ્રોજનના આ સમસ્થાનિકને ડ્યુટેરિયમ નામ આપવામાં આવેલું છે કે જે હાઇડ્રોજનના પરમાણુમાં એક ન્યુટ્રોન અને એક પ્રોટોન આવેલો હોય એવો હાઇડ્રોજનનો સમસ્થાનિક એટલે કયો સમસ્થાનિક
ડ્યુટેરિયમ અને હજી એક આવો જ આપણી પાસે હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે એનો પણ પરમાણુય ક્રમાંક તો એક જ છે પરંતુ ન્યુટ્રોન બે છે બરાબર છે ન્યુટ્રોન બે છે અને એક પ્રોટોન છે બેનો સરવાળો કરતા સંખ્યા કેટલી બની 3 એટલે કે પરમાણુય ગણાંક કેટલો મળ્યો આપણને 3 તો તમે હવે આ જે તણે તણ હાઇડ્રોજનના પરમાણુ છે બરાબર છે એમાં ચકાસણી કરો વ્યાખ્યા પ્રમાણે તો પરમાણુય ક્રમાંક જોવો 1 એક અને એક પરમાણુય ગણાંક જોઈ તો પ્રોટિયમમાં પરમાણુય ગણાંક 1 છે ડ્યુટેરિયમમાં પરમાણુય ગણાંક 2 છે અને હવે જે આપણને ત્રીજો નવો જે સંસ્થાનિક મળ્યો એનું પરમાણુય ગણાંક આપણી પાસે કેટલું છે તો કે 3 છે એટલા માટે હાઇડ્રોજન છે બરાબર છે એનો આ 3 ગણાંક વાળો ત્રીજો આપણને શું મળે છે સમસ્થાનિક અને આ સમસ્થાનિકને આપણે શું નામ આપીએ છીએ ત્રિતીયમ એટલે હાઇડ્રોજનના કુલ આપણને કેટલા સમસ્થાનિકો મળ્યા 3 તણે તણમાં સમાનતા શું તો કે તણે તણના પરમાણુય ક્રમાંક કેવા છે સરખા છે અલગ અલગ એટલે કે ભિન્નતા શું છે તણે તણમાં તો કે તણે તણના પરમાણુય ગણાંક છે કેવા જોવા મળે છે આપણને અલગ અલગ જોવા મળે છે તો આવા તત્વો કે જેના પરમાણુય ક્રમાંક કેવા હોય સમાન હોય પરમાણુ પણ કેવો હોય તેનો તે જ હોય બરાબર છે પરંતુ તે જ પરમાણુના ગણાંક કેવા મળે જુદા જુદા તો આવા પરમાણુઓને અથવા આવા તત્વોને આપણે શું કહીએ છીએ એકબીજાના સમસ્થાનિકો આવા તો કુદરતની અંદર આપણે કીધું ઘણા બધા સમસ્થાનિકો આવેલા છે બરાબર છે પરંતુ બધાનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો નથી એક્ઝામ્પલ તરીકે હજી એક બે આપણે જોશું પરંતુ એની પહેલા જોઈએ કે આ દરેક પરમાણુય ક્રમાંક આ દરેક તત્વોનો પરમાણુય ક્રમાંક કેટલો છે એક જ એટલે કે સમાન છે પરંતુ તણે તણનો ગણાંક અનુક્રમે 1, 2 અને 3 છે તણે તણ હાઇડ્રોજનના જે પરમાણુઓ છે એમાં તમે નજર કરો તો તમને જોવા મળશે કે તણે તણના પરમાણુય ક્રમાંક કેવા છે સમાન 1, 1 અને 1 પરંતુ તણે તણના ગણાંક ઉપર તમે નજર કરશો તો તમને શું જોવા મળશે ભિન્નતા જુદા જુદા જોવા મળે છે 1, 2 અને 3 તો આવા તત્વોને તમે શું કહી શકો છો એકબીજાના સમસ્થાનિકો આ સિવાય હાઇડ્રોજન સિવાય પણ આપણે બીજા બે ઉદાહરણ જોઈએ સમસ્થાનિકોના એક ઉદાહરણ છે એમાંનું કાર્બન છે બરાબર છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા છે 6 એટલા માટેનો પરમાણુય ક્રમાંક કેટલો થશે 6 થશે એક કાર્બનનો પરમાણુ એવો છે કે એમાં 6 પ્રોટોન 6 ન્યુટ્રોન અને 6 ઇલેક્ટ્રોન છે એટલે એનો પરમાણુય ક્રમાંક આપણે કેટલો કીધો તો હવે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કરી 6 વત્તા 6 એટલે કે 12 તો એ કાર્બનના પરમાણુનું ગણાંક કેટલું થયું 12 અને એ જ કાર્બનનો બીજો પરમાણુ લેતા અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું કે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 8 થઈ ગઈ બરાબર છે ન્યુટ્રોન વધી ગયા તો પ્રોટોન તો 6 જ હતા એટલે પરમાણુય ક્રમાંક 6 નો 6 ગણાંક જોઈએ તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન ન્યુટ્રોન 8 થઈ ગયા અને પ્રોટોન 6 8 ને 6 14 તો કાર્બન 6 14 છે બરાબર છે ને કાર્બન 6 12 છે બરાબર છે આ બંનેમાં સમાનતા શું છે ફરી પાછી એક વખત તો કે એનો પરમાણુય ક્રમાંક સમાન પરંતુ ભિન્નતા શું તો કે બંનેના ગણાંક કેવા છે જુદા જુદા આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ બંને કાર્બન છે બરાબર છે એકબીજાના સમસ્થાનિકો છે શું કામ વ્યાખ્યામાં સમજાયું કે જે તત્વોના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ પરમાણુય ગણાંક જુદા જુદા તો એવા તત્વોને એકબીજાના શું કહેવાય સમસ્થાનિક તત્વો કહેવામાં આવે છે એ સિવાય એના પછીનું ઉદાહરણ જોઈએ તો ક્લોરિન છે ક્લોરિનમાં પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 17 17 હોવાથી તેનો પરમાણુય ક્રમાંક કેટલો છે 17 છે બરાબર છે એક ક્લોરિનનો પરમાણુ એવો છે કે જેની અંદર 18 ન્યુટ્રોન આવેલા છે 17 પ્રોટોન અને 18 ન્યુટ્રોન એટલે 17 ને 18 કેટલા થયા 35 અને એવી જ રીતે એક ક્લોરિનનો પરમાણુ એવો છે કે જેમાં 20 ન્યુટ્રોન આવેલા છે એટલે કે 17 પ્રોટોન અને 20 ન્યુટ્રોન 17 + 20 એટલે કેટલા થયા 37 તો બંને તત્વોમાં પાછું તમે જોવો જોઈએ પરમાણુય ક્રમાંક બેના કેવા છે એક કરતા પરમાણુય ગણાંક બેના કેવા છે જુદા જુદા એકનો ગણાંક 35 અને એકનો ગણાંક છે 37 તો વ્યાખ્યા પ્રમાણે પાછું જોઈ તો એવા બે તત્વો છે આપણી પાસે કે જેના પરમાણુય ક્રમાંક કેવા છે સમાન છે અને ગણાંક બેના કેવા છે જુદા જુદા તો ક્લોરિનના આ પરમાણુઓને પણ આપણે શું કહેશું એકબીજાના સમસ્થાનિકો કહેશું બરાબર છે આ સિવાય સમસ્થાનિકોની અંદર બીજી શું સમાનતા અને શું ભિન્નતા જોવા મળે છે એના વિશેની ચર્ચા કરીએ તો કે સમસ્થાનિક તત્વોના રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે સમાન હોય
શું કામ સમાન હોય કેમ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે બદલાતી નથી અને હંમેશા રાસાયણિક ગુણધર્મો છે બરાબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો ન હોવાથી આ પરમાણુ છે બરાબર છે એ પરમાણુના રાસાયણિક ગુણધર્મ અથવા તો સંસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ કેવા જોવા મળે એક સરખા પરંતુ તેમના ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય પરંતુ આ તત્વો છે બરાબર છે એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે તો ઓછી થઈ ગઈ એટલા માટેના ભૌતિક ગુણધર્મ છે એ કેવા હશે જુદા જુદા હશે બરાબર છે તો આ સામાન્ય માહિતી હતી સમસ્થાનિકો વિશેની ત્યારબાદ આપણે ભણીએ હવે સમદળીય અથવા સમભારીય તત્વ એટલે શું નામ ઉપરથી જ ખબર પડી જાય સમ સમ એટલે કે સરખું દળીય દળીય એટલે કે દળ ભારીય ભાર એટલે કે ભાર એવા તત્વો હશે કે જેનો ભાર કે જેનું દળ કેવું હશે સમાન હશે તો એવા તત્વોને આપણે શું કહેશું હવે સમદળીય તત્વ અથવા તો સમભારીય તત્વ તરીકે ઓળખશું વ્યાખ્યા જોઈએ જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક અસમાન પરંતુ પરમાણ્વીય દળાંક કેવા હોય સમાન જોજો સમસ્થાનિકો કરતા અહીંયા ઉલટું છે અહીંયા પરમાણ્વીય ક્રમાંક છે એ કેવા હોવા જોઈએ અસમાન હોવા જોઈએ અને પરમાણ્વીય દળાંક છે એ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો આવા તત્વોને આપણે કેવા તત્વો તરીકે ઓળખીએ છીએ સમદળીય અથવા તો સમભારીય તત્વો તત્વો છે બરાબર છે એ તો આપણને ખબર છે કુદરતની અંદર ઘણા બધા જોવા મળે એની અંદર ભિન્નતા પણ ઘણી બધી હોય પરંતુ એમાંના એવા તત્વો કે જેનું દળ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જો લેવામાં આવે તો એ સમાન થતો હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંકની જો સરખામણી કરવામાં આવે તો એ જુદી થતી હોય તો એવા તત્વોને આપણે કેવા તત્વો કહેશું સમદળીય તત્વો દાખલા તરીકે આપણને આપ્યું છે આર્ગોન આર્ગોન છે 18મા નંબરનું તત્વ એટલે કે એમાં 18 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન આવેલા હોય છે એ સિવાય એમાં 22 ન્યુટ્રોન આવેલા હોય છે બરાબર છે 22 ન્યુટ્રોન અને 18 પ્રોટોન 22 પ્લસ 18 એટલે કેટલા થાય તો કે 40 એટલે આર્ગોન છે એનો પરમાણ્વીય દળ કેટલો થયું 40 થયું આર્ગોન છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થયું 18 થયો એ સિવાયનું બીજું તત્વ છે કેલ્શિયમ બરાબર છે કેલ્શિયમની અંદર પ્રોટોન છે એ 20 આવેલા હોય ઇલેક્ટ્રોન પણ 20 આવેલા હોય એટલા માટેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે 20 એ સિવાય કેલ્શિયમમાં 20 જ ન્યુટ્રોન આવેલા હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો 20 પ્રોટોન 20 ન્યુટ્રોન એટલે કેટલો થયો તો કે 40 આ બંને તત્વો જોવો કેવા છે જુદા જુદા એક આર્ગોન એક કેલ્શિયમ બંનેના પરમાણુ ક્રમાંક પણ કેવા છે જુદા જુદા 18 અને 20 પરંતુ બેમાં સમાન જો એ કોઈ વસ્તુ હોય તો એ કઈ વસ્તુ છે તેમના દળ કેટલા છે આપણને એ પાસે 40 અને 40 વ્યાખ્યા પ્રમાણે પરમાણુ ક્રમાંક કેવા છે અસમાન જોવો જોઈએ આર્ગોન 18 કેલ્શિયમ 20 બેના પરમાણુ ક્રમાંક કેવા થયા અલગ અલગ થયા પરંતુ પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય અને પરમાણુ દળાંક કેવા હોય સમાન દળાંક જોવો આર્ગોન નો દળાંક છે 40 કેલ્શિયમ નો દળાંક છે 40 બેના દળાંક એટલે કે દળ બેના સમાન થયા તો આ બંને તત્વોને એકબીજાને કેવા તત્વો કહેવામાં આવે છે સમદળીય અથવા સમભારીય તત્વો તરીકે ઓળખવામાં આવે છે આ તત્વોના દળાંક જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો છે એ કેવા હોય છે જુદા જુદા હોય છે સોરી અહીંયા દળાંક નહીં અહીંયા ક્રમાંક આવશે હો આ તત્વોના ક્રમાંક કેવા છે તો કે જુદા જુદા છે બરાબર છે આ તત્વો એટલે કે સમદળીય જે તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક કેવા છે અલગ અલગ બંનેના ક્રમાંક અલગ અલગ હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થઈ જાય ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય તો રાસાયણિક ગુણધર્મમાં પણ ફેરફાર થતો જોવા મળે છે એટલા માટે જ કીધું છે કે આ તત્વોના પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મ પણ કેવા બનશે જુદા જુદા બને છે આ તત્વોમાં માત્ર ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જ સમાન હોય છે એટલે કે આ જે તત્વો છે બરાબર છે એમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરતા જે દળાંક મળે એ દળાંક જ સરખું હોય બાકી તમામ વસ્તુ આપણને કેવી જોવા મળે છે અલગ અલગ જોવા મળે છે આ જે તત્વ છે બરાબર છે એમની અંદર ક્રમાંક અલગ અલગ હોવાથી રાસાયણિક ગુણધર્મ અલગ અલગ થયા છે અને બંનેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન હોવાથી
બંનેના દળાંતર સાથે બાકી બધી જ વસ્તુ બધા જ ગુણધર્મો બંનેમાં જુદા જુદા જોવા મળે છે. આમ તમે સમસ્થાનિકો અને સંગળ્ય તત્વો છે બરાબર છે એમની અંદર જોવો સામાન્ય તફાવત એટલો જ કે એકમાં ક્રમાંક સરખા છે અને એકમાં દળાંક સરખા છે બરાબર છે. જેમાં ક્રમાંક સરખા હોય એમાં પરમાણુ એનો એ જ હોય અને જેમાં દળાંક સરખા હોય એમાં પરમાણુ છે બરાબર છે તત્વ છે એ તૂટી જાય છે બદલી જતું જોવા મળે છે. તો આ બેઝિક માહિતી આપણે સમસ્થાનિકો અને સમદળીય તત્વો વિશે મેળવી. હવે પછીનું આપણે આવતા લેક્ચરની અંદર જોશું.